આગામી દિવસોમાં આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ફરી સક્રિય થઈ ગયું છે. બીજા દિવસે પણ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ ઝોનમાં ટીમ પાડી દરોડા પાડી ઘારી સહિતની મીઠાઈઓના નમૂના લેવાની કાર્યવાહી કરતા મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ ઝોનમાં બીજા દિવસે પણ દરોડાની કામગીરી હાથ ધરી હતી. શહેરમાં કરોડો રૂપિયાની ઘારી આરોગવામાં આવતી હોય છે, તેમજ અન્ય મીઠાઈઓ પણ હવે આવનાર દિવસોમાં તહેવારની શરૂઆત થશે તો પણ લોકો આરોગશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી લેવાયું છે અને અત્યારથી જ અલગ અલગ ઝોનમાં સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે બીજા દિવસે પણ અલગ અલગ ઝોનમાં 14 જેટલા ઘારી સહિતની મીઠાઈની દુકાનો અને સંસ્થાઓ પર દરોડા પાડી 24 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા અને ફૂડ લેબમાં તપાસ માટે મોકલાયા છે. મારું નામ ફૂડ સેફ્ટી ઓફિસર અલતા. તો ભાઈ કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા અને આગામી દિવસે તહેવાર આવી રહ્યા છે? ડોક્ટર આશિષ નાયક સાહેબ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રીની સૂચનાથી અને ડોક્ટર ઉમરીગર સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી જે ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે એને લઈને જે ઘારી અને ભૂસાનું વેચાણ થતું હોય છે એનું ચેકિંગ હાલ હાથ ધરવામાં આવ્યું છે. રીતે સેમ્પલો લેવામાં આવતા છે, લેબોરેટરીમાં મૂકવામાં આવતા છે. હાલ ગારીના સેમ્પલ્સ લઈને એને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું. ગઈકાલે કઈ રીતની કામગીરી હતી? ગઈકાલે વિવિધ સંસ્થાઓમાંથી લગભગ 14 સંસ્થાઓમાંથી 24 નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવે. વધુમાં હાલમાં મીઠાઈની દુકાનોમાંથી લેવાયેલા સેમ્પલો તપાસ બાદ જો કોઈ અખાદ્ય વસ્તુ મળશે તો તેમની સામે કોર્ટની તેમજ દંડાત્મક કાર્યવાહી કરાશે તેમ પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. હસસેટા સાથે અઝર કુરેશી.